આ એક જૂના પેપરમાં આપણે જોઈ લઈએ. માં 1-11 આપણે 19 ગણીએ. 25-12% આઈડીબીઆઈ ડિબેન્ચર્સ 3,60,000 1/11/19 ડાયરેક્ટલી ફ્રોમ આઈડીબીઆઈ. ડ્યુ ડેટ ઓફ ઇન્ટરેસ્ટ 31 માર્ચ એવરી યર. હવે ડાયરેક્ટલી કંપની પાસેથી એ લોકો પરચેસ કરે છે અને 31 માર્ચે એ લોકોને ઇન્ટરેસ્ટ મળે છે. તો આના પર અમારે ધ્યાન રાખવાનું કે જ્યારે કંપની પાસેથી સીધું એ લોકો ખરીદતા હોય, કોઈ બી ઇન્સ્ટિટ્યૂટ પાસેથી સીધું ખરીદતા હોય, તો તેમાં સમય પ્રમાણે આપણે ગણવાનું. એટલે જેટલા મહિના ખરીદ્યા પછીના જેટલા મહિના આપણી પાસે રહ્યું હોય તે બધા સમય માટે હોય. એટલે કે આપણે કેટલા સમય માટે એ ધારણ કરેલું છે, એટલે જેટલો સમય આપણે ધારણ કર્યું છે 31 માર્ચ સુધી, એટલા પીરિયડ માટે આપણને મળે જો સીધું ખરીદેલો હોય તો. ઓકે, એટલે 1/11/19 થી 31/3/2020 5 મહિના થાય. તો 5 મહિનાનું કેટલું? તો 5 મહિનાનું આપણો આવશે 18,000. કેટલે આનો જવાબ આવશે? 18,000. બીજામાં છે પરચેસ 3,60 12% આઈસીઆઈસીઆઈ ડિબેન્ચર્સ 1/20 ફ્રોમ માર્કેટ એટ 1,050 પર ડિબેન્ચર. ફેસ વેલ્યુ ઓફ ડિબેન્ચર 1,000. ડ્યુ ડેટ ઓફ ઇન્ટરેસ્ટ ઇઝ 31 માર્ચ એવરી યર. આઈસીઆઈસીઆઈ હેડ ઇશ્યુડ ધીસ ડિબેન્ચર્સ ઇન ધ યર 2013. આપણે ગમે તે હોય, આ તો જૂનું પેપર છે એટલે એમાં તારીખો અલગ જ હશે. એટલે તારીખો આપણે બહુ નથી, આપણે કન્સેપ્ટ જોવાનો છે. આવતીકાલે તમારી એક્ઝામ છે. એક્ઝામને ધ્યાનમાં રાખીને તૈયાર કરેલું છે. એટલે કે દાસની કિંમત એની 1,000 છે. 360 ડિબેન્ચર ખરીદેલો છે. હવે આમાં ભલે એને 1 ફેબ્રુઆરી 2020 ખરીદ્યા હોય, પરંતુ વ્યાજ છે તે આખા વર્ષમાં એક જ વખત મળે છે 31 માર્ચ. 31 માર્ચે વ્યાજ મળે છે. ઇવન આગલા દિવસે પણ જો એ ખરીદી લઈને એના નામ પર થઈ આગલા દિવસે પણ, તો પણ એને આખા વર્ષનું મળે. કારણ કે આ બજારમાંથી ખરીદેલા છે, એટલે કે માર્કેટમાંથી ખરીદેલા છે. જ્યારે માર્કેટમાંથી ખરીદે તો ત્યારે તમે આગલા દિવસે ખરીદતા હોય તો પણ તમને પૂરા સમયનો મળે. પણ કંપનીમાંથી સીધું જો તમે ખરીદતા હોય તો સમય અનુસાર, એટલે કે પ્રમાણસર તમે ધારણ કરેલો હોય એટલા સમયનું જ મળે. બરાબર, એટલે આ ખાસ ધ્યાન રાખવાનું. કંપનીમાંથી સીધું તમે ખરીદો તો જેટલો સમય ધારણ કરેલો હોય એટલા સમયનું જ મળે, પરંતુ બજારમાંથી ખરીદ્યું હોય તો પૂરેપૂરા સમયનું મળે. પછી ભલે ને આગલા દિવસે ખરીદેલો હોય તો પણ પૂરેપૂરા સમયનો તમને મળે. ઓકે, એટલે અહીંયા 31 માર્ચે આખા વર્ષનો મળશે. આખા વર્ષમાં એક જ વખત એ લોકોને વ્યાજ મળે છે.
12%. तेतालीस 200 त्रीजा में जो अनु 14, 12, 15 ही परचेस ज्वेलरी अपने 14, 12, 19 ही परचेस ज्वेलरी फॉर 7 lakh फ्रॉम एफ फेयर मार्केट वैल्यू 7,25,000 एफ इज नॉट रजिस्टर्ड डीलर ओके तो आ छे તે કન્સિડરેશન છે પણ એ ઇનએડ્યુકેટ છે ઇનએડ્યુકેટ કન્સિડરેશન અપૂરતો અવેજ છે એટલે કે ખરેખર એની કિંમત કેટલી છે 7,25,000 પણ એ ખરીદેલું છે 7 લાખ તો આપણે છે તે 25,000 છે તે ટેક્સેબલ ગણવાના છે તો આ 3-3 નો સરવાળો 18,43,200 ને 25,86,200 સવાલ શું છે યોગીની અન્ય સાધનોની આવક હેઠળ ગણતરી કરો એટલે યોગીની કરપાત્ર આવક કેટલી 86,200 એટલે અન્ય સાધનોની કરપાત્ર આવક 86,200 બધાને આવતીકાલની પરીક્ષા માટે બેસ્ટ ઓફ લક પછી બીજા વિડીયો સમય મળે તો હું બનાવું છું ઓકે ઓલ ધ બેસ્ટ